વરસાદી છાંટા સાથે વીજળી ડૂળ થતાં અમીરગઢમાં વારંવાર વીજળીના ધાંધ્યાથી લોકો તોસ આવી ગયા છે અમીરગઢ તાલુકામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા આવી ગરમીમાં અને વરસાદી માહોલમાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે ખરા સમયે વીજ પુરવઠો કાપી દેવામાં આવતા અને વીજ ઓફિસમાં કોઈ ફોનથી જવાબ ન આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના અતિ આંતરિયલ વિસ્તાર અમીરગઢ તાલુકામાં વીજ પુરવઠો કાપ મૂકતા લોકો ત્રસ્ત આવી ગયા છે ગામડાઓમાં વીજ કંપનીઓના આવા ધાંધિયાથી લોકો પરેશાન થઈ ગયા છે ઉનાળામાં પ્રી મોન્સૂનની કામગીરી માટે હોય ઘણીવાર દિવસ પર વીજ કાપ મૂકવામાં આવ્યું હતો પણ વરસાદમાં લાઇટ કાપી દેવાતા પ્રી મોન્સૂનનો ફિયાસ્કો થયેલ છે પ્રી મોન્સૂનની કામગીરી સાચા અર્થમાં થયેલ છે કે ઓન પેપર પર બતાવેલ છે તેવા આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે આ પંથકમાં વરસાદી માહોલ જામે અને થોડીક હવા ફૂંકાય ત્યાં લાઇટ કાપી દેવામાં આવે છે હજુ વરસાદની શરૂઆત થઈ છે અને ગરમી તેનો પ્રકોપ વર્તાવી રહી છે ત્યારે ભર બપોરે અને મોડી રાત્રિના લાઇટ કાપી દેવામાં આવે છે જેથી રહીશો આવી કાળઝાર ગરમીમાં નિરાંતે ઊંઘી પણ શકતા નથી મોટા શહેરોમાં વરસાદ અને તોફાની પણ વીજળી આપવામાં આવે છે જ્યોતિગ્રામ વિસ્તારને આવા અન્યાય કેમ એ પ્રશ્ન પણ લોકોનો યથાર્થ છે વીજળી ડૂલ થયા પછી અને વરસાદ પૂરો થયા બાદ પણ લાઇટ આપવામાં આવતી નથી ઇકબાલગઢ ઓફિસમાં પંખા નીચે બેસેલ કર્મચારીઓ તરફથી સંતોષકારક જવાબ મળતો નથી અને ઓફિસમાં કોઈ ફૂવાનું પાડવા તૈયાર નથી માટે લોકોનું શું કરવું કોણા પાસે રજૂઆત કરવી જો અમીરગઢ તાલુકા સરકારી કચેરીઓમાં સીસીટીવી કેમેરા હોય છે તે કેમ યુજીવીસીએલ કચેરીમાં કેમ કોઈ સીસીટીવી કેમેરા હોતા નથી અહીંયા ક્યાં કયા કર્મચારીઓ પોતાની ફરજ પર ક્યારે આવે છે અને ક્યારે જાય છે કે પછી ચાલુ ફરજે નોકરીમાં ગુલ્લો મારી બીજા દિવસે મસ્ટરમાં હાજરી પૂરતા હોય છે એ પણ લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે અશોક રાણા વસિયા જયડ ટીવી અમીરગઢ